પત્રિકાકાંડમાં હાલ ભાજપમાં યાદાવાસ થડી યચાઈ છે। ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સહિતના નેતાઓની બદનામી કરતી પત્રિકા અને પેન ડ્રાઈવ કેસોમાં અગાઉ પકડાયેલા ભાજપના ત્રણ નેતાઓ જામીન પર છૂટી જતા ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ કેસમાં વધુ કલમનો ઉમેરો કરી જામીન રદ કરવા કોર્ટ અરજી કરી હતી, જે વિડ્રોલ કરાઈ હતી। જોકે કલમ 467 અને 468 મુજબ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ આરોપીઓને જેલમાં મોકલ્યા હતા। ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ સહિતના નેતાઓની બદનામી કરતી પત્રિકા કાંડ મામલે આરોપી રાકેશ સોલંકી, કુમાનસિંહ પટેલ અને દીપુ યાદવની ફરી ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે। ધરપકડ કરી ત્રણેય આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરાયો છે। 5 ઓગસ્ટના રોજ આરોપીને અગાઉ આપવામાં આવેલા જામીન રદ કરવા અંગેની અરજી કરાઈ હતી। કોર્ટ દ્વારા નવી કલમ ઉમેરવાની મંજૂરી આપતા જ ક્રાઇમબ્રાન્ચે ફરી આરોપીઓની ધરપકડ કરી હતી। ક્રાઇમબ્રાન્ચે આરોપીની વિરુદ્ધ આઈપીએસની કલમ 465, 467, 468 અને 471ની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી હતી। ભાજપના નેતાઓની બદનામી કરતી પત્રિકા અને પેનડ્રાઈવ કેસોમાં 84 વિધાનસભાની બેઠક ધારાસભ્ય સંદીપ દેસાઈ અગાઉ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી રાકેશ સોલંકી, દીપુ યાદવ અને કુમાનસિંહ પટેલની ધરપકડ કરાઈ હતી। બાદમાં ત્રણેય આરોપીને જામીન પર મુક્ત થઈ ગયા હતા। આ કેસમાં કલમ ઉમેરાઈ હોવાથી ફરી ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં રિમાન્ડની માંગણી ન કરાતા ત્રણેયને લાજપુર જેલમાં મોકલી અપાયા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।